विद्यार्थी मित्रों, धोरण चार विषय ગુજરાતીમાં આજે આપણે શરૂઆત કરવાના છીએ દ્વિતીય સત્ર એટલે કે સેમેસ્ટર 2 એમાં સૌપ્રથમ પાઠ આપેલો છે પાઠ 8 પત્ર લખવાની મજા અને લેખક કોણ છે ઈશ્વર પરમાર વિદ્યાર્થી મિત્રો તમે હવે પત્ર લખતા શીખી ગયા હશો પરંતુ આ પાઠમાં તમને ગુજરાતીમાં કઈ રીતે પત્ર લખાય અને તેમાં કઈ રીતે તમે જો ચિહ્નવર ભર્યું પણ લખાણ કરી શકો છો એના વિશે વાત કરવામાં આવી છે ચાલો આપણે પાઠમાં ધ્યાન આપીએ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ ગામ કરમપુર અમારા ગામના પાદરમાં એક વડલો છે વડલાની પાસે જ અમારી નિશાળ છે એ કહે છે કે વડલાની પાસે એ અમારી શાળા આવેલી છે અને અમારા વર્ગ શિક્ષકનું નામ છે અશોકભાઈ સોમપુરા આ રેશમા છે એમના વર્ગ શિક્ષકનું નામ શું છે અશોકભાઈ સોમપુરા તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે હસાવતા હસાવતા શીખવે હસતા હસાવતા શીખવે ધમકાવે કે મારે પણ નહીં અને નિશાળમાં અમને મજા પડે હવે બાળકો તમને પણ નિશાળમાં મજા પડતી હશે કે તમારા જે શિક્ષકો છે તમને પ્રેમથી ભણાવે છે અને સારી રીતે તમને જેમ સમજાય એવી રીતે સરળ ભાષામાં સમજાવે પણ છે અમારા સાહેબ અમને વર્ગમાં જ વાર કરે એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે અને નિશાળની બહાર ક્યાંક મળી જાય તો મજા માને એમ કહીને હાથ પણ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ક્યારે ઓક્ટોબર મહિનો આવી ગયો અને ખબર પણ ન પડી હવે રેશમા વાત કરે છે તેમના વર્ગ શિક્ષકની એ કહે છે કે મારા વર્ગ શિક્ષક છે એ હંમેશા અમને અમારી સાથે પ્રેમથી જ વાતો કરે છે અને એવું નહીં કે ક્લાસમાં જ તે કે સ્કૂલમાં અમારી સાથે રસ્તામાં પણ મળે તો પણ અમારી સાથે પ્રેમભર્યું વર્તન રાખે છે વેકેશન જાહેર થયું અમે બધા રાજી થતાં નિશાળથી ઘર તરફ જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અને વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા રહ્યા કે જ્યારે વેકેશન પડે છે તો બધા બાળકો ખુશ ખુશ થઈને ઘરે જતા હતા કારણ કે વેકેશનની રજાઓ મળે છે તો એ રસ્તામાં જતા હતા ત્યાં જ એમના સાહેબ જે છે અશોકભાઈ સોમપુરાએ મળી જાય છે અને અશોકભાઈ ઊભા રહીને કહે છે કે બાળ દોસ્તો વેકેશનમાં શું કરશો એ પૂછે છે કે તમને વેકેશન તો મળી ગયું હવે તમે વેકેશનમાં શું કરવાના છો તો અમે બધા એટલે કે બધા બાળકોએ જવાબ આપ્યો કે નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું આ જેવી રીતે તમે દિવાળીમાં કરો છો એવી જ રીતે એ લોકો કહે છે કે અમે તો આવું આવું દિવાળીમાં કરીશું અને મજાથી વેકેશન પૂરું કરીશું યશ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો યશ કહે છે કે સાહેબ તમે તો તમારે તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે ઘણા બધા બાળકો સાથે સંપર્ક થતો હોય છે પરંતુ અમારા જે વર્ગ શિક્ષક વાલા વર્ગ શિક્ષક તો તમે જ છો અમે તમને ક્યારેય નહીં ભૂલીએ અને અશોકભાઈ કહે છે ના રે ના તમને તો કાંઈ ભૂલી જવાય હું તો તમને બધાને પત્ર લખીશ તો વસંત કહે છે કે સાહેબ પત્ર કેવી રીતે લખાય અમને શીખવાડો ને હવે વસંતને પત્ર લખતા નથી આવડતો એ કહે છે સાહેબને પૂછે છે કે પત્ર કેવી રીતે લખાય છે જરા અમને શીખવાડજો ને અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો એટલે સમજાઈ જશે અશોકભાઈ કહે છે હું તો તમને વેકેશનમાં પત્ર લખીશ અને એના દ્વારા તમે પત્ર કેવી રીતે લખાય તે શીખી જજો ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલી આપ્યો મને એટલે કોને રેશમાને રેશમાને ટપાલી પત્ર આપી જાય છે જે એમના વર્ગ શિક્ષકે લખેલો હતો અને મોટા ભાગ એ કહે છે કે વારંવાર આ પત્ર છે એ બધા જ વિદ્યાર્થીઓ વાંચે અને આ બધા વિદ્યાર્થીઓ આ પત્ર વાંચ્યો ચાલો આ પત્ર તમને રેશમાએ અહીંયા આપેલો છે સૌ પ્રથમ તો અહીંયા એમનું નામ અને સરનામું આપેલું છે કોનું નામ અશોકભાઈ બી સોમપુરા એટલે કે વર્ગ શિક્ષક બી 26 અંબિકા સોસાયટી મુકામ વીરનગર જિલ્લો વડોદરા અને તારીખ આપેલી છે 20/10/2013 આ પત્ર જ્યારે લખાયેલો છે તે તારીખ છે 20/10/2013 હવે પત્રમાં બાળકો તમે જ્યારે પત્ર લખવાની શરૂઆત કરો ત્યારે અહીંયા તમે જે રીતે જેને લખતા હોય સ્નેહાધીન લખવાનું કાં તો પ્રિય લખી શકો અને તમે અહીંયા પ્યારા બાળકો એવી રીતે પણ લખી શકો તમે જેવી રીતે પત્ર લખતા હોય જે માણસોને મોકલવાના હોય એ રીતે અહીંયા તમારે સંબોધન કરવાનું હોય છે હવે નીચે લખ્યું છે તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય આ વર્ગ શિક્ષક લખે છે કે તમે વેકેશનમાં તો તમને મજા પડી ગઈ હશે રમવાની ફરવાની ને ખાવા પીવાની પરંતુ મને તો તમારી બહુ યાદ આવે છે આજે હું તમને પત્ર લખતા શીખવીશ જુઓ પત્ર લખનારે પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા જેવી રીતે આપણે આગળ જોયું તેમ પત્રના મથાળે એટલે કે શરૂઆતમાં જમણી બાજુએ લખવું જોઈએ આપણે જેમને પત્ર લખતા હોય તેમને યોગ્ય સંબોધન કરવું હવે તમે
તમારા નાના ભાઈ બહેનને પત્ર લખતા હોય ત્યારે તમારે તેમને આદરણીય ન લખવું જોઈએ. શું લખવું જોઈએ? પ્રિય અથવા તો સ્નેહી. તો એ કોને કઈ રીતે લખાય એ તમને અહીંયા બતાવ્યું છે. આપણાથી જો મોટા હોય એને પૂજ્ય કે આદરણીય, એટલે મોટા માણસ હોય તમારાથી, એટલે કે તમારા માતા પિતા, તમારા વર્ગ શિક્ષક કે તમારું કોઈ વડીલ, તો આપણે આદરણીય અથવા તો પૂજ્ય લખવું જોઈએ. અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ હોય ત્યારે પ્રિય કે તો સ્નેહી એવું લખી શકાય. સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેક વચન લખવું જોઈએ. જેમ કે વડીલ માટે સાદર પ્રણામ અને મિત્રો માટે એવું લખી શકાય કે સ્નેહ ભરી યાદ. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું, કે આપણે જે કારણ માટે પત્ર લખવાની શરૂઆત કરી હોય એ પત્રનું કારણ હવે આપણે લખવું જોઈએ. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે. જેમ કે લિખિત તક સ્નેહાધીન રેશમાના નમસ્કાર. જ્યારે તમે પત્રમાં વિદાય વચન લખો એટલે કે પત્રને અંતે, જો અહીંયા તમે પત્રને અંતે જોઈ શકો છો લી અને ડોટ કરેલું છે એટલે કે લિખિત તક અશોક સોમપુરાના આશીષ, જે પત્ર તમે પત્ર લખનારનું નામ અહીંયા લખવાનું હોય છે, તે અહીં પત્ર પૂરો થયો કહેવાય. તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ. અને તેની બીજી બાજુએ પત્ર લખનારનું નામ સરનામું પણ લખવું જોઈએ. શા માટે? કારણ કે જો પત્ર આપણે મોકલ્યું હોય જેના નામે એ ત્યાં હાજર ન હોય અથવા તો એને કોઈ કારણસર પત્ર ન મળે, તો બીજી બાજુ આપણું સરનામું હોય તો એ સરનામા દ્વારા આપણને આ પત્ર રિટર્ન મળી જાય કે તમારો પત્ર મળ્યો, બીજાને જે મોકલવાનો હતો તેને મળ્યો નથી, આથી તમને રિટર્ન મળે. એટલા માટે બંને નામ સરનામાં હોય છે. બાળ મિત્ર, બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજી રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. ચાલો વાંચો કે તમે પત્રમાં શું શું કાળજી રાખો કે જેના લીધે બીજાને વાંચો પણ ગમે. તમે લખી તો દીધો પણ સામે માણસને જો વાંચવાની જ નહીં મજા આવશે તો આ તમારા પત્રનો કોઈ અર્થ રહેતો નથી. તો ચાલો, લખેલું છે અહીંયા કે લખાણના બધા જ અક્ષરો મરોળદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. તમે જે અક્ષરો કરો છો તે સારા અક્ષર હોવા જોઈએ, કારણ કે જો ખરાબ અક્ષર હશે તો સામેવાળો વ્યક્તિ આ પત્ર વાંચવાની જ શરૂઆત નહીં કરે, અથવા તો વાંચશે તો પણ એને સમજ નહીં પડે. આથી તમારે અક્ષરો સારા કરવા જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય, કે તમે જે લખો છો અક્ષરો એ આડી અને સીધી લીટીમાં જેમ લખવાનું હોય એવી રીતે સારી રીતે લખેલા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. તમે જ્યારે શબ્દ લખો છો કે કોઈ પણ તમારું જે લખાણ છે એ એક સરખું અંતર રાખેલું હોવું જોઈએ. હવે જો અહીંયા તમને બતાવ્યું છે કે અહીંયા પેરેગ્રાફ છે, અહીંયા પેરેગ્રાફ છે, તો બધાની જે આગળ જે જગ્યા રાખેલી છે એ એક સરખી છે અને જે બે શબ્દો વચ્ચે જે જગ્યા છે એ પણ એક સરખી છે, તો આવી રીતે તમારે પણ એક સરખું અંતર રાખવું જોઈએ. હવે આગળ લખ્યું છે, અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. તમારે ધ્યાન રાખવું કે તમારા લખાણમાં છેકછાક પણ ન હોવી જોઈએ. અને કોઈ અક્ષર જ્યાં તમે ખોટું લખાઈ જાય તો એની ઉપર જે ઘૂંટિયા કરો છો એ ઘૂંટેલું પણ ન હોવું જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. ભલે તમારે અક્ષર આજે આ પ્રિન્ટ કરેલું જે તમારી બુક છે એમાં અક્ષર છે એવા ન થાય, પરંતુ અક્ષરોનો જે વળાંક છે બધા જ અક્ષરોનો એક સરખો કાઢવો જોઈએ. વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થયો હોય કે વિરામ ચિહ્નોની જો ભૂલ હોય એના લીધે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ શકે છે, અર્થનું અનર્થ પણ થઈ શકે છે અને સામેવાળો માણસ બીજું સમજી શકે છે. આથી તમારે વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ પણ કરવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. ભાષાકીય ભૂલો એટલે કે જે ભાષામાં તમે પત્ર લખ્યો છે એ ભાષાની ભૂલો ન હોવી જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. હવે પત્ર તમારે એવી રીતે લખો કે સામે જે માણસ છે એ સરળ રીતે તમારો પત્ર સમજી શકે, તો એવી રીતે તમે જે કહેવા માગો છો તમારો વિચાર સ્પષ્ટ રીતે એમાં રજૂ થવો જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. હવે શિક્ષક કહે છે કે તમે આ મારો પત્ર વાંચ્યો, હવે તમને પત્ર લખતા આવડી ગયું હશે, તમે પણ મને પત્ર લખજો. અને વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તે વિશે તો મને ખાસ લખજો, કે તમે વેકેશનમાં શું શું મજા કરી છે, શું પ્રવૃત્તિઓ કરી છે એના વિશે તો મને ખાસ વર્ણન કરીને પત્ર લખજો. જે વિદ્યાર્થીના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈને આવીશ. કહે છે કે તમે બધા વિદ્યાર્થીઓને મેં આ પત્ર લખ્યો છે અને બધા વિદ્યાર્થીઓમાંથી જે મને પત્ર મળશે ને એ બધા જ પત્રો હું વેકેશન પછી સ્કૂલમાં એટલે કે વર્ગમાં બતાવીશ, વાંચીને પણ સંભળાવીશ. અને અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કોમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ તો ખૂબ જ વધી ગયો છે, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કંઈક ઓર જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો, તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. કહે છે કે અત્યારના જમાનામાં ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે તેથી મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ એટલે કે મેસેજ અને
જે ઈમેલ છે એનો વપરાશ વધારે થાય છે એટલે પત્રો બધા માણસો ઓછો લખવાનો વિચાર કરે છે, અને પરંતુ જે આ પત્રો છે એ પત્રો વાંચવાની તો ખૂબ જ મજા આવે છે. જ્યારે ખુલ્લા મને એમાં લખી શકો છો, મેસેજમાં તમે લખો છો એમાં જે મજા આવે છે એના કરતાં તો પત્રો લખવાની અને આવા પત્રો વાંચવાની ખૂબ જ મજા આવે છે. જે પત્ર હોય છે એ હંમેશા તમે વાંચી શકો છો, જ્યારે મેસેજ અથવા તો ફોન પર જે વાત કરો છો એ તો થોડા દિવસમાં જતું રહેશે. તમે કદાચ કોલ રેકોર્ડિંગ રાખતા હોય તો એ પણ તમને થોડા દિવસમાં પૂરું થઈ જશે અથવા તો એ ડિલીટ થઈ જશે. પરંતુ જે આ પત્ર છે એ હંમેશા તમને જ્યારે મન પડે ત્યારે વર્ષો પછી પણ વાંચી શકો છો. હવે અંતમાં લિખિત અશોક સોમપુરાના આશીષ, એટલે કે જે અશોક સોમપુરા છે એ વર્ગ શિક્ષક છે અને તે વડીલ છે, તે પોતાના બાળકોને આશીર્વાદ આપે છે, બધા વિદ્યાર્થીને આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ શબ્દ સમજૂતી છે એ તમારે તમારા નોટબુકમાં લખવાની રહેશે. ત્યારબાદ સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 1 છે એ અને પ્રશ્ન નંબર 2, આ બે વસ્તુ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને તમારે પણ પત્ર લખતા શીખવાનું છે. તમારે તમારા મિત્રોને અથવા તો તમારા ભાઈ બહેન કે તમારા જે ફેમિલી મેમ્બર્સ છે એને પણ તમે પત્ર લખી શકો છો, જેના દ્વારા તમને પત્ર કઈ રીતે લખાય તેની સમજ પણ વધુ ઝડપથી પડશે.